Good morning, dear children. Yang semua dah bersama. Tamara, thoran, 8th ni under. Aje apa deh? Samaji begina start kerja sih. Tapi toh, pada semester mus samaji begina, ini under. Pada part sih, paradigma Eropia prajano agman. Paradigma Eropia prajano agman. Tapi toh, paradigma Eropia prajano agman. Tamara ada textbook level ni sih, pertama sahurni. Ini under. पहला भारत आगरा दौरान में आपने सीखे गया कि वर्षों का आपनों देश दुनिया में अग्रिम भारत महत्व विश्व में आपका देश कौनों को महत्व तो देश पर देश में लोगों आपकी समृद्धि अने संस्कृति के प्रभावित रहिया था विश्व ना घना लोगों आपका देश में व्यापार करना न धन कमावा ने आतुर था जो के आगाऊपन जमीन मांगे विदेशी व्यापारियों वायव्य सरहदे थी आवता अने व्यापार करता जमीन मांगे आरंभ व्यापारियों वर्षों थी व्यापार करता परंतु तुर्को एक कॉन्स्टेंटिनो पर जीती लेता परिस्थिति बदलाई गई त्यारे जमीन मांगे व्यापार अटकी पड़ियो जैसे यूरोपियन देशों में भारत ने चीनी वस्तु जमी के रेश शाम सूत्राओं का पड़ मल मल मरी मसाला तेजन वगैरह की मांग वधी गई આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશો ભારત પહોંચવા જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ ભારત છે એટલો સમૃદ્ધ દેશ હતો ભૂતકાળમાં કેને સોનાની ચડિયા સોની કી ચડિયા એવું કહેવાતું હતું તો વિદેશીઓ પોતાના માલને ભારતમાં લાવવા અને ધન કમાવવા ભારત આવવાના ઘણા બધા માર્ગો છે એમાં તુર્ક મુસલમાનોએ શું કર્યું ત્યાં બંધ કરી દીધા એટલે અલગથી જળમાર્ગ શોધવાનો તેમને ફરજ પડી અને વિવિધ માર્ગોનો શોધખોળ થઈ સમય જતા યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂતોએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા શરૂઆત કરી જેમાંથી પહેલો છે ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો બીડો ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો કોલંબસ કેનો હતો ઇટાલીનો બરાબર તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકે આમ સાથે વિચારીને સાથે વિચારો કોલંબસ 1492માં ભારત આવવા નીકળ્યો પરંતુ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને જ્યાં જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન કે તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડીઝ કહેવાય છે સમજાયું તમને આ તો ઇતિહાસ છે બીજો છે વાસ્કો દી ગામા ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દી ગામા હતો તેનો જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફક્ત ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલેથી પહોંચી હિંદ મહાસાગરમાં આગળ વધતા મહંમદ ઇબ્ન મજીદ નામના હિંદી ખલાસીની મદદથી હિંદ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવી પહોંચ્યો એ વખતે કાલિકટનો રાજા હતો સામોરી તેથી તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી 1502માં પોર્ટુગીઝે વેપાર કરવા માટે કાલિકટમાં એક કોઠી સ્થાપી તેના ફરતે કિલો બાંધી અબલુકર્ક નામના સેનાપતિને તેમાં રક્ષક નિમ્યો અલબુકર્કે ઉત્તર તરફ આગળ વધી 1506માં ગોવા જીતી લીધું 100 વર્ષમાં પોર્ટુગીઝોએ બેંગ્લોર કોચી લંકા દીવ ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવ્યા મિત્રો કેટલું બધું તે લોકોએ કવર કરી લીધું આપણા દેશમાં માત્ર વેપાર અર્થે આવ્યા અને શું કર્યું વેપાર અર્થે આવ્યા કે અમારે તમારી સાથે વેપાર કરવો છે અને બધા વિસ્તારો જીતતા ગયા આમાં જ આપણે ગુલામ બની ગયા પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો બંગાળમાં તેના સુબારે પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી પરિણામે શાહજહાના ફરમાનથી તેની
ભોગલીની કોઠે તોડી પાડવામાં આવી અને મહારાણા સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત થયો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ દમણ અને ગોવા પરથી મર્યાદિત રહી. મિત્રો, આજે પણ આપણે જ્યારે દીવ દમણ અને ગોવા જઈએ ત્યારે આપણને વધારે પડતા ચર્ચ જોવા મળે છે. જે પોર્ટુગીઝ પ્રજા છે હાલ પણ ત્યાં ઘણી બધી છે. હવે છે ડચ લોકો, પોર્ટુગીઝ પછી ડચ. પોર્ટુગીઝોના આગમન પછી 100 વર્ષે લગભગ 16મી સદીના અંતમાં હોલેન્ડ હાલનું નેધરલેન્ડ એના વ્યવસાયી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. સૌપ્રથમ કોલિકટ અને મદ્રાસ હાલનો ચેન્નઈ એમાં તેમણે કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારત આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં એટલે ડચ લોકોનો અંત થયો. પછી ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેણે ભારતની બહુ મોટી જે સંપત્તિ છે હડપી લીધી છે. 1608માં પહેલો અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યો. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર થોમસ રોએ જહાંગીર પાસે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી માંગી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી દીધી. જોયું મિત્રો, આપણે રાજા મહારાજા છે એ વેપાર અર્થે એ લોકોને છૂટ આપતા ગયા અને તે લોકો શું કરતા ગયા, પોતાની સત્તા સ્થાપતા ગયા. સમજાવ તમને. ફ્રેન્ચ લોકો, ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની 1664માં સ્થાપી. તેમણે સુરત અને પુડુચેરી પોંડેચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો હતો દુપ્લે, જેને ભારતમાં યુરોપીય સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપની એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરાર અને લડાઈ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા વેપારી બળકો રહ્યા. ચલો મિત્રો, તો આજે આપણે પેજ નંબર 1, 2 અને 3 આઠમા ધોરણમાં સામાજિક વિજ્ઞાન પેજ નંબર 1, 2 અને 3 પહેલા પાઠમાં આ પેજીસ તમારે તમારી રફબુકની અંદર વ્યવસ્થિત અક્ષર એકવાર લખવાનું છે. લખવાની પ્રેક્ટિસ કરશો તો જ પછી એક્ઝામની અંદર લખાશે. આટલી વસ્તુ મને જણાવી દઉં તો ઠીક છે. ચાલો, તો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.